હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં 9મું ચેપ્ટર સંસાધન, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો 9મું ચેપ્ટર સંસાધન, જેનું સ્વાધ્યાય સોલ્યુશન. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય. બીજું, વન્ય જીવમાં કોનો સમાવેશ થાય છે? તો વન્ય જીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને કીટકો, જીવજંતુઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં જેને આપણે વાવી શકતા નથી એવી તમામ વનસ્પતિ પણ આવશે મિત્રો, અને જેને પાળી શકાતા નથી એવા તમામ પ્રાણીઓ પણ આવશે. વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે? વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા, આ બે બાબતોના આધારે થાય છે. ચોથું, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાપ અને કાંદો કચરો દૂર કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં સામાજિક વિજ્ઞાન પરેશસર, ગણિત જયસર, વિજ્ઞાન ફેનિલ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધું જ તમને ગેમ ડાઉનલોડ કરો. ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, લપેજ ખુલે એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર ઉમેરી દો, સેન્ડ ઓટીપી કરો, 4 અકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3-12માં 3-12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. અથવા શાળા મિત્રની અંદર ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો છો. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં પહેલું, પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો. તો પ્રાપ્તિ સ્થાનનો કે વિતરણ ક્ષેત્રનો આધારે સંસાધનોના પ્રકારો નીચે પ્રમાણે છે. પહેલું, સર્વ સુલભ સંસાધનો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ સ્વાધ્યાયની તમારે PDF જોતી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે PDF કે તમારે બીજો કોઈ વિડીયો જોવા હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. બરાબર, આ PDF છે એ એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી તમને એ અવેલેબલ થઈ જશે. તો તમારે વિડીયો પોઝ કરીને લખતો જવાનો અથવા તો ત્યાંથી PDF મેળવી લો. સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધનો, એના નામ યાદ રાખવાના છે. એકલ સંસાધન, નવીનીકરણીય પુનઃ પ્રાપ્ય સંસાધનો અને બિન નવીનીકરણીય પુનઃ અપ્રાપ્ય સંસાધનો. જો હવે આનો વિદ્યાર્થી મિત્રો તફાવત આપ્યો છે, જો તફાવત આપો, નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. ઝાડ પાન, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે નવીનીકરણીય સંસાધનો છે, જ્યારે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો વગેરે બિન નવીનીકરણીય સંસાધનો છે. ત્યાર પછી માનવ સંસાધન વિશે ટૂંકનો લખો. તો અહીંયા સરસ મજાની માનવ સંસાધન વિશે ટૂંકનો મુદ્દા પાડીને લખવામાં આવેલી છે. ત્યાર પછી ચોથું છે, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો જળ તંગી માટેના મુખ્ય પરિબળો તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પાંચમું, પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તાર સમજાવો. બરાબર, તો અહીંયા સુધીનું આપણે લખવાનું કે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. આ ઉપરાંત ગુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર, વિવિધ ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે, ત્યાં સુધી લખ્યું. છેલ્લે, જંગલો પવન અને વરસાદથી થતું જમીન ધોવાણ અટકાવે છે. આગળ લખવાનું છે તમારે. બરાબર, તો સજીવની અનન્ય આગવી ભૂમિકા હોય છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ આવે છે, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઘણા બધા ઉપયોગો એના આપવામાં આવેલા છે, 12-13 જેટલા. તો તમારી રીતે તમે લખી શકો છો. બરાબર, પછી તમે પરીક્ષામાં કે એટલા બધા લખવાની જરૂર નથી, 4 ગુણમાં પૂછાય તો 8 કે 9 લખો તો ચાલે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે, તો ત્યાં સુધી લખવાનો વિડીયો પોસ્ટ કરી દેવાનો.
બાકીના મુદ્દા જોઈ લેવાના. તો આમ જંગલો આપને ખૂબ ઉપયોગી છે, ઘણા બધા મુદ્દા થશે. બરોબર, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 થઈ ગયા. એવી રીતે સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો એના ઉપાયો નીચે પ્રમાણે છે, તો એમાં બે ઉપાયો તમારે લખવાના પહેલા અહીંયા, પછી અહીંયા 3 થી 3, 4, 5, 6, 7, 8 તમારે 8 યાદ રાખવાના, પણ લખવાના અત્યારે બધાય. બરાબર, 9, 10, 11, 12, 13 આપેલા છે, એમાંથી તમે કોઈ પણ 8, 9 લખો તો ચાલશે. આઠમું, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. વિધાન સમજાવો. તો આ પણ તમે સરસ રીતે આયોજનપૂર્વક, કરકસરપૂર્વક કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ચલો સાચો વિકલ્પ પસંદ કરી લખો. પેલું, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? ખનિજ કોલસો. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન? ખનિજ તેલ. તો મિત્રો, મેં તમને વાત કરી એમ સ્વાધ્યાય, સ્વાધ્યન પોથી વગેરેની પીડીએફ, અથવા તો તમારે બીજા વિડીયોઝ કોઈ જોવા હોય બરાબર, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.